નમસ્કાર મિત્રો, તમારું ફરી એકવાર બહુ બહુ સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. આજે આ વિડીયોની અંદર હું તમારા માટે લઈને આવ્યો છું શ્રેણી સિરીઝના કેટલાક અગત્યના પ્રશ્નો. આ જે વિડીયો છે ભાગ બે છે. ભાગ એકની અંદર જે સિરીઝને લગતો જે થિયરીનો પોર્શન હતો, બરાબર, થિયરીકલ જે ભાગ હતો એ આપણે ડિસ્કસ કર્યો. એના અંદર આપણે શું શું જોયું એ આપણે ફરીથી એકવાર યાદ કરી લઈએ. તો પહેલાં જોયું કે જો સિરીઝ ધીરે ધીરે વધતી હોય તો શું ચાલતું હશે, એના અંદર સરવાળો ચાલતો હશે. સિરીઝ બહુ ઝડપથી વધતી હોય તો એના અંદર શું ચાલતું હોય, ગુણાકાર ચાલતો હોય. સિરીઝ ધીરે ધીરે ઘટતી હોય તો બાદબાકી ચાલતી હોય. અને સિરીઝ એકદમ ઘટતી હોય તો શું ચાલતું હોય, ભાગાકાર ચાલતું હોય. આ એક સામાન્ય બાબત જે ભાગ એકની અંદર આપણે ડિસ્કસ કરી. પણ એના કરતાં અગત્યની વસ્તુ એક શું હતી, તો એના અગત્યની વસ્તુ એ હતી કે કોઈકવાર એવું કે સિરીઝ વધે ઘટે આવું થતું હોય તો શક્યતા છે કે એના અંદર બે સિરીઝ હોઈ શકે, બરાબર. એને એ ટાઈપના એક્ઝામ્પલ પણ આપણે ભાગ એકની અંદર જોયા હતા. તો હવે આપણા એ જ જે કોન્સેપ્ટ હતા એ જ કોન્સેપ્ટને લઈને આગળ વધીએ અને બીજા 10 પ્રશ્નો સોલ્વ કરીએ, જેના કારણે શ્રેણી પર આપણો એક કમાન્ડ બની જાય અને શ્રેણીનો કોઈ પણ પ્રશ્ન આપણે 15-20 સેકન્ડની અંદર સોલ્વ કરી લઈએ, બરાબર. શ્રેણીના પ્રશ્નો એવા હોય છે કે જે તમારા લોજિક ઉપર આધાર રાખે, આના અંદર કોઈ ટ્રીકો ના હોય. જો તમને લોજિક ખબર પડી જાય તો તમે એને સરળતાથી સોલ્વ કરી શકો, અને લોજિક ખબર ના પડે તો તમને વાર લાગી જાય. અને એ લોજિક તમને ખબર પડશે ક્યારે, કે ત્યારે તમને 40-50 શ્રેણીના પ્રોબ્લેમ સોલ્વ કરી લેશો, બરાબર. તો ત્યારે તમને ફટ દે લાઈટ થઈ જશે તમારા દિમાગમાં કે હા, આનો જવાબ આ રીતે આવશે. પણ એના માટે પ્રેક્ટિસ, ઘણી પ્રેક્ટિસની બી જરૂર નથી. તમે દિવસમાં ફક્ત 5 કે 10 શ્રેણીના પ્રોબ્લેમ સોલ્વ કરો તો પણ 5-6 દિવસમાં ઘણા બધા થઈ જાય. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન જુઓ, અહીં એક શ્રેણી છે કે 53-53, 40-40, 27-27. તો આગળ શું આવશે? તો મને જોઈને એટલું તો ખબર પડી કે અહીંયા સિરીઝ જે ઘટે છે, ઘટે તો છે તો ધીરે ધીરે ઘટે છે. તો મેં તમને વાત કરી કે સિરીઝ ધીરે ધીરે ઘટે તો શક્યતા છે કે ત્યાં બાદબાકી ચાલી રહી છે. કન્ફર્મ નથી, એ તો આપણે ચેક કરવું પડે, પછી આપણે કન્ફર્મ કરી લઈએ. પણ શક્યતા છે કે બાદબાકી ચાલતી છે. તો 53-53 આયા બાદ શું કર્યું છે? 0, કશું જ બાદ નહીં. 53-40 થયા, કેટલા બાદ કર્યા હશે? 13. 40-40 આયા, 0 બાદ કર્યા. 40-27 એટલે કેટલા બાદ કર્યા? તો કે 13 બાદ કર્યા. હવે 27-27 એટલે 0 બાદ કર્યા, તો હવે કેટલા બાદ કરશે? તો કે ફરીથી 13 બાદ કરશે. તો 27-13 કરીશું એટલે કેટલા આવશે જવાબ? 14. એટલે કે 14 આન્સર હશે, 14 એનો આન્સર હશે. પ્રશ્ન નંબર 2 જુઓ. હવે અહીંયા બે વસ્તુને મેં મિક્સ કરી છે, એક તો એબીસીડી પણ છે અહીંયા અને નંબર પણ છે. તો જુઓ, તો એબીસીડી જે આલ્ફાબેટ છે એમને આલ્ફાબેટ સાથે કમ્પેર કરો. તો એ પછી બી છે, બી પછી સી છે, સી પછી ડી છે. હા, તો કે ક્રમમાં ચાલે છે. તો ડી પછી શું આવશે? ઈ. એક વસ્તુ તો ખબર પડી ગઈ કે ઈ આવશે. પછી શું? તો કે નંબર જુઓ. તો નંબર 26-27, 27-28, 28-29. પછી શું આવે? તો કે 30 આવે. તો કે ઈ 30 એનો આન્સર થશે, એટલે આન્સર શું આવશે? બી, ઈ 30. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3 જુઓ. 0, 3, 8 અને 15. તો હવે આના અંદર શું ચાલી રહ્યું છે એ આપણે જોઈએ. તો કે સિરીઝ તો વધે છે, બરાબર. તો જોઈએ કે કેટલો ડિફરન્સ છે. તો કે 0-3 એટલે 3 થયા હશે. હવે તમને એવું લાગે, જો કદાચ હું તમને એક વાત કહી દઉં, કે કોઈકને એવો પણ વિચાર આવી જાય કે સર આના અંદર તો ગુણાકાર ચાલે છે, કે 8-2 એટલે 16ની નજીક આવે છે, 3-2 એટલે 6-7-8ની નજીક આવે છે. પણ એવું ના થાય. કેમ ન થાય? કે પહેલું છું શું છે અહીંયા? 0 છે. હવે 0ને કોઈ પણ સાથે ગુણે તો 0 આવ્યા હશે, અને ફરીથી એમાં કેટલા ઉમેર્યા છે? 3. તો ફરીથી એ કોઈ સેટ થાય જ નહીં, બરાબર. એટલા માટે અહીંયા આપણે ગુણાકારવાળો કોન્સેપ્ટ અહીંયા થોડોક અયોગ્ય ઠરશે. તો અહીંયા આપણે ડિફરન્સથી જઈએ કે 0 અને 3 એટલે 3નો ડિફરન્સ. 3 વધ્યા, એ કેટલા વધ્યા? 5 વધ્યા. પછી 8-15 એટલે કેટલા વધ્યા? 7 વધ્યા. તો હવે કેટલા વધવા જોઈએ? તો જુઓ, 3, 5, 7 એટલે આ બધી એકી સંખ્યાઓ ચાલે છે. તો 3 પછી 5 એકી, 5 પછી 7 એકી, તો 7 પછી કઈ એકી સંખ્યા આવશે? 9. તો 15+9 એટલે જવાબ કેટલો આવશે તમારો? આરામથી તમે એનો જવાબ આપી શકશો, 24, બરાબર છે. 24 એનો રાઈટ આન્સર આવશે, 24. આઈ હોપ કે તમને આ ક્વેશ્ચનની અંદર ખબર પડી ગઈ છે. આગળ જોઈએ. જુઓ, હવે જો અહીંયા 21, 105, 735, 6615 સિરીઝ બહુ ઝડપી વધી. તો લોજિક યાદ કરો, મેં તમને જે વાત કરી હતી કે જ્યારે સિરીઝ બહુ ઝડપથી વધતી હોય ત્યારે શું હોવાની શક્યતા છે? ગુણાકાર. તો ચલો ગુણાકાર જોઈ લઈએ કે શું કોઈ ગુણાકાર ચાલે છે અહીંયા. તો કે જુઓ, 21 થી અહીંયા 105 થયા,
તો 21 પંચા મને ખબર છે કે 21 પંચા 105 થાય. હા, તો કે 21 ને એને 5 વડે ગુણ્યા છે. 21 ફરીથી લખીએ આપણે, 21 ગુણ્યા 5, 21 પંચા 105. ઠીક છે, ઓકે. આગળ જુઓ, 105 પછી 105 ને કેટલા વડે ગુણ્યા છે? તો કે એપ્રોક્સિમેટ હું જોઉં તો 100 થી 7, એટલે 7 વડે ગુણ્યા જેવું લાગે છે. તો કે હા, કેટલા થઈ જશે? 735. તો બરાબર, હવે 21 ને કેટલા વડે ગુણ્યા છે? એને 5 વડે. 105 ને એને ફરીથી 7 વડે ગુણ્યા, એટલે આ આવી ગયા. પછી આ 7 ને કેટલા વડે ગુણ્યા હશે? ત્યારે 6615 આવ્યા હશે. તો હવે એ તમે એસ્ટિમેટ લગાવો કે પહેલાં 5 પછી 7 તો પછી 9, એટલે આ એકી સંખ્યા ચાલે છે. એટલે જાય છે કે 735ને કેટલા વડે ગુણ્યા હશે? 9 વડે એને ગુણ્યા હશે. તો પછી આગળ કેટલા વડે ગુણશે? તો કે 11 વડે, કારણ કે એકી સંખ્યા 5 આવી, પછી 7 આવી, પછી 9 આવી, તો પછી 11 આવે એકી સંખ્યા. તો 6615ને આપણે કેટલા વડે ગુણવાના છે? 11 વડે. આ જુઓ, જવાબ આટલો જ આવશે. 735 ગુણ્યા 9 કરશો એટલે 6615 એનો રાઈટ આન્સર આવી જશે. બરાબર છે. તો હવે આપણે 6615ને 6615ને 11 વડે ગુણવાના છે. હવે મને ખબર નથી કે તમે 11 વડે કેવી રીતે ગુણો છો, પરંતુ ટ્રીક છે એ 11 વડે ગુણવાની ટ્રીક, સામાન્ય ટ્રીક છે, આપણે જોઈ લઈએ કેવી રીતે ગુણાકાર થાય. તો સૌથી પહેલાં જે પાછળના જે અંકો હોય એને તો એઝ ઇટ ઇઝ એટલે કે જેવા હોય એમની રીતે લખી લો. તો 6 અને 5 મેં અહીંયા લખી લીધા. 11 વડે ગુણાકાર કરવાની રીત કહું છું. પછી આ બે આંકડાઓ સરવાળો કરો. 5 વત્તા 1 એટલે કેટલા થાય? 6. પછી બીજા બે આંકડા, 6 વત્તા 1 એટલે કેટલા થાય? 7. પછી આ બે આંકડા, 6 વત્તા 6 એટલે 12. તો 12નો બગડો અને વધી અહીંયા 1 મૂકી દેવાની. હવે તો 6 ને 1 કેટલા થઈ જશે? 7. તો અહીંયા આ જશે, અહીંયા 7 લખી દેવાના. બરાબર, આ કેન્સલ કરી દો અને 7 લખી દો. તો 72765 જવાબ આવશે. 72765 અહીંયા આન્સર આવશે. હું ગુણાકારનું ફરીથી તમને કહી દઉં કે ગુણાકાર કેવી રીતે કર્યો. 6615 ગુણ્યા 11. 11 વડે ગુણાકાર કરવાની રીત, પહેલાં જે છેલ્લા આંકડા તો એ જ રીતે મૂકી દેવાના, 5 અને 6. બરાબર છે. પછી બે બે આંકડા લો. 5 ને 1 એટલે 6 થશે. પછી 1 વત્તા 6 એટલે 7 થશે. પછી 6 વત્તા 6 એટલે 12 થશે. એટલે 12 12 તમારે એક આંકડો મૂકવાનો, એક જે વધ્યો ને એ જ લાસ્ટ અંકની અંદર ઉમેરી દેવાનો. તો 6 ને 1 થશે કેટલા? 7. તો આનો જવાબ આવશે 72765 એનો રાઈટ આન્સર છે. બીજો એક ગુણાકાર જોઈએ, જેથી 11 વડે ગુણાકાર કરતા તમને સરળતા પડે. તો હું તમને કહું કે 32 ગુણ્યા 11 કરવાના છે. તો 3 એઝિટીઝ એમને મૂકી દો, 2 પણ એમને મૂકી દો, અને વચ્ચે શું આવશે? તો કે આ બંનેનો સરવાળો, તો કે 5. તો 32 ગુણ્યા 11 કરો તો જવાબ આવે 352. બરાબર, એટલે આ રીતે પણ તમે ગુણાકાર સરળતાથી તમે કરી શકો છો. આઈ હોપ કે તમને 11 વડે ગુણાકાર કેવી રીતે થાય એ ખબર પડી ગઈ. હવે આગળ જુઓ, આપણે જેટલું શક્ય હોય એટલું બધું એક વિડીયોની અંદર શીખવાનો પ્રયાસ કરીશું, જેના કારણે તમને નવા નવા ટોપિક પણ શીખવા મળી જાય. હવે અહીંયા સિરીઝ જુઓ, તો કે અહીંયા પહેલાં 1 છે, ફરીથી 1 છે, 4 છે, 8 છે, 9 છે, 27 છે અને 16 છે. મને આ નંબરને જોઈને કંઈક તો લાગે છે કે આ કંઈક તો છે. બોલો, તમને કોઈ લાગે છે કે આ શું છે? તો વિચાર કરો કે આ વર્ગ અને ઘન જેવું કંઈક લાગે છે. બરાબર, કેવી રીતે જુઓ, તો આ જે 8 છે ને એ કોનો ઘન છે? તો કે હા, 2નો ઘન છે. આ 4 કોનો વર્ગ છે? તો કે 2નો વર્ગ છે. 9 એ 3નો વર્ગ છે. 27 3નો ઘન છે. 16 શું છે? તો કે 4નો વર્ગ છે. તો 4નો વર્ગ આવી ગયો, પહેલાં વર્ગ આવે પછી ઘન આવે, તો 4નો પછી ઘન આવશે ને. તો 4નો ઘન કેટલો હશે? 64 હશે. તો આનો જે જવાબ આવશે શું હશે? 64. દેખો, સિરીઝને એકવાર તમે જોશો તો તમારા દિમાગની અંદર ઓટોમેટિક લાઇટ થઈ જશે કે આ સિરીઝની અંદર શું ચાલે છે. હવે જો અહીંયા શું, તો પહેલાં 1નો વર્ગ એટલે 1 જ થાય ને, 1નો ઘન પણ 1 જ થાય, એટલે 1 1. પછી આ 2નો વર્ગ, 2નો ઘન, 3નો વર્ગ, 3નો ઘન, 4નો વર્ગ, તો 4નો ઘન કેટલો આવે? 64. ચલો હવે આગળ જોઈએ. સિરીઝ 6ની અંદર જુઓ કે સિરીઝ વધે છે. હા, તો કે વધે છે, પણ ઝડપી વધે છે? ના ના, ધીરે ધીરે વધે છે. ઓકે, તો ચલો હવે સરવાળો ચાલતો હશે. તો અહીંયા જુઓ કે 6ની અંદર કેટલા ઉમેરીએ તો 12 આવે. 6 ની અંદર કેટલા ઉમેરીએ તો 20 આવે. તો કે 8. 20ની અંદર કેટલા ઉમેરીએ તો 10 આવે, સોરી 30 આવે. તો કે 10. અને 30ની અંદર કેટલા ઉમેરીએ તો 42 આવે. તો કે 12. તો હવે તમને જોઈને કે લાગે છે કે આ શું ચાલે છે? આ બધી કેવી સંખ્યાઓ છે? બેકી, જે 2 વડે નિશેષ ભાગી શકાય એને બેકી કહેવાય ને. તો કે બેકી સંખ્યાઓ છે.
છ પછી આઠ, આઠ પછી દસ, દસ પછી બાર, તો બાર પછી બીકી કઈ આવે 14. તો બસ, તો આ 42ની અંદર તમારે શું કરવાના, 14 ઉમેરી દેવાના. તો કેટલો જવાબ આવશે? 4 ને 2 6 ને 1 5, 56 એનો રાઈટ આન્સર આવશે. તો છઠ્ઠા પ્રશ્નનો જે સાચો આન્સર છે તે શું છે? 56. સાતમો પ્રશ્ન જુઓ. હવે આ પ્રશ્ન જે છે એ બહુ અગત્યનો છે. આ પ્રકારના અંદર લોજિક તમારે દોડાવવું જોઈએ. જો હોઈ શકે તો વિડીયોને પોઝ કરી લો અને તમે એનો આન્સર આપો, પછી આપણે ડિસ્કસ કરીએ. તો જુઓ, આના અંદર શું ચાલે છે એ તમારે જોવાનું. તો કે કોઈ ડિફરન્ટ ચાલે છે? તો કે ડિફરન્ટ તો એ અહીંયા જોઈએ તો 9 છે, અહીંયા જોઈએ તો ફરીથી 3 છે, અહીંયા પાછું અલગ ડિફરન્ટ આવશે. તો કે ડિફરન્ટ જેવું કંઈ સેટ બેસતું નથી. તો શું હશે? તો આવા સમ પૂછાય તો જુઓ આના અંદર શું ચાલે છે એ તમને કહું. લોજિક હોઈ શકે કોઈક વાર કે તમારા બે બે ટર્મનો સમ ચાલતો હોય. કેવી રીતે? તો કે 3 વત્તા 12 કેટલા થાય? 15. બહુ સરસ. 12 વત્તા 15 કેટલા થાય? 27. વેરી ગુડ. 15 વત્તા 27 કેટલા થાય? 42. ખૂબ સરસ. તો હવે શું કરવું પડશે? આપણે 27 વત્તા 42 કરવા પડશે. 7 ને 2 9 અને 6, મતલબ કે 69. તો આગળ જે ટર્મ આવશે શું આવશે? 69. આ પ્રકારની સિરીજ પણ પૂછાતી હોય છે. તો એકવાર તમારે એવો કોન્સેપ્ટ, જ્યારે ડિફરન્ટનો ગુણાકારનો કોન્સેપ્ટ ના લાગતો હોય, ત્યારે તમારે જોઈ લેવાનું કે શું એના અંદર એવું તો નથી ને કે બે બે ટર્મનો સમ ચાલતો હોય. અહીંયા શું ચાલતું હતું? સરવાળો ચાલતો હતો. પહેલાં બે ટર્મનો સરવાળો કરી એટલે 15 આવ્યા, ફરીથી 15 વત્તા 12 કરે 27 આવ્યા, 27 વત્તા 15 કરે એટલે 42 આવ્યા. તો પછી 15 વત્તા 27 એટલે 42 આવ્યા. પછી આપણે 27 વત્તા 42 કરવાના, એટલે 27 વત્તા 42 કર્યા એટલે આપણો આન્સર શું આવી ગયો? 69. 69 બરાબર. તો આન્સર છે બી, 69. હવે આગળ જોઈએ આઠમો પ્રશ્ન, કે અહીંયા શું છે? 1 3 6 10 અને 15. તો કે તફાવત વધે તો છે, પણ એટલી ઝડપથી નહીં, ધીરે ધીરે વધે છે. તો કે સરવાળો ચાલતો હશે, જોઈ લો. તો 1 થી 3 ગયા એટલે 2 ઉમેર્યા, પછી કેટલા ઉમેર્યા? 3 ઉમેર્યા. પછી 6 થી 10 એટલે 4 ઉમેર્યા, પછી 10 થી 5 એટલે 5 15, 10 થી 15 એટલે 5 ઉમેર્યા. તો હવે કેટલા ઉમેરવાના થાય? જુઓ, એ 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા, 5 ઉમેર્યા. તો હવે કેટલા ઉમેરશે? 6. તો 15 + 6 એટલે કેટલા આવશે? 21. 21 આનો રાઈટ આન્સર થઈ જશે. રાઈટ આન્સર શું છે? 21. પ્રશ્ન નંબર 9 તો તમારા માટે છે, અને એ તો તમે આખો આખોમાં સોલ્વ કરી દેશો, બરાબર. એના માટે ખાસ ઝાઝો ટાઈમ નહીં લાગે. આ સિરીજ છે, આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. તો કોમેન્ટની અંદર કેવી રીતે લખશો? કે 9, અને પછી જે સાચો આન્સર છે એ તમે લખી લેજો, બરાબર. જોઈએ છે કે પહેલો સાચો આન્સર કોણ આપે છે. જુઓ, 10મો પ્રશ્ન જુઓ, કે અહીંયા સિરીજ છે 3 6 12 24 અને 48. તો કે ડિફરન્ટની બાબતમાં જોઈશું તો શું છે અહીંયા ડિફરન્ટ? તો કે વધે તો છે ને, સારી એવી રીતે વધી રહી છે. તો અહીંયા શું છે ડિફરન્ટ? તમે શું શું વિચારી શકો? મને તો ખબર છે કે આ કેવી રીતે સોલ્વ થશે, પણ છતાં આપણે જે શક્યતાઓ, બધી શક્યતાઓ ડિસ્કસ કરી લઈએ. નહીં કે તમને એવું લાગે કે મને તો ખબર હતી એટલા માટે મેં ડાયરેક્ટ તમને કહી દીધું કે આવું જ લાગ્યું. પણ જે જે કોન્સેપ્ટ કે હવે ધારો કે હું અહીંયા ડિફરન્ટનો કોન્સેપ્ટ લગાવું તો શું અહીંયા સાચો પડે કે નહીં એ જોઈએ. તો અહીંયા 3 વધ્યા, અહીંયા 6 વધ્યા, અહીંયા 12 વધ્યા, બરાબર ને? અને અહીંયા કેટલા વધ્યા છે? 24 વધ્યા છે. તો કે ડિફરન્ટ કંઈક અલગ નથી લાગતો તમને? ડિફરન્ટ કોઈ એક લોજિક પ્રમાણે ચાલતો નથી. એવી રીતે લોજિક ચાલે કે અહીંયા 3 2 6 છે, 6 2 12 છે, 12 2 24 છે, અને 24 2 અહીંયા શું આવશે ડિફરન્ટ? પછી 48 આવવો પડે, બરાબર ને? એટલે કે 48ની અંદર 48 એડ કરવા પડે. સમજો હું શું કહું છું, કે 3 થી 6 ગયા એટલે 3નો ડિફરન્ટ, 6 થી 12 ગયા એટલે 6નો ડિફરન્ટ, 12 થી 24 ગયા એટલે 12નો ડિફરન્ટ, અને 24 થી 48 ગયા એટલે 24નો ડિફરન્ટ. તો આગળ જે ડિફરન્ટ આવશે એ કેટલાનો આવશે? તો જુઓ અહીંયા શું ચાલે, 3 3 3 2 6, 3ના 2 બમણા કરે એટલે 6 આવ્યા, 6ના બમણા કરે એટલે 12 આવ્યા, પછી 12 2 24, તો 24 2 48. એટલે અહીંયા શું કરવું પડશે? 48 વત્તા 48 કરવા પડશે. તેનો સાચો આન્સર થશે 6 અને 9, એટલે 96 આનો સાચો આન્સર થઈ જશે. 96. આ તો તમે એ રીતે વિચાર્યું, અથવા બીજી પણ એક પદ્ધતિ છે જે તમે વિચારી શકો. તો હું આ ડાયરેક્ટ સિરીજને જોઉં તો મને એટલું જ ખબર પડે છે કે અહીંયા શું ચાલે છે, કે 3 2 6, 6 2 12 2 24 2 48 2, એટલે 48 × 2 કરી દઈએ તો બી 96 આવશે. અને ડિફરન્ટવાળી રીતે કર્યું તો પણ આપણો જવાબ સાચો પડે છે. એટલે કે સિરીજની અંદર મેં જેમ તમને પહેલાં જણાવ્યું હતું કે લોજિક જો સાચો ઠરતો હોય, બરાબર, તો અલગ અલગ એક જ સિરીજનો જવાબ એક કરતાં વધારે લોજિકથી આવી શકે છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ એ લોજિક બંધ બેસતું હોવું જોઈએ, બરાબર છે. તો આ વિડીયોની અંદર આટલા જ 10 પ્રશ્નો,
જો તમને ગમ્યા હોય તો લાઈક કરી લેજો, વિડીયોને પોતાના મિત્રો સાથે શેર પણ કરી લેજો, અને સૌથી અગત્યની વસ્તુ કે વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો, ખરાબ લાગ્યો, શું અંદર ખામી રહી ગઈ, શું સુધારા વધારા કરવા જોઈએ, જે પણ તમારું કિંમતી સલાહ અને સૂચન હોય એ કોમેન્ટમાં આપવા બહુ બહુ વિનંતી છે તમને. બાકી તમે આ વિડીયો જોયો એના માટે તમારો બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.